गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप पर्यावरण में बदलाता कुटुंबों में भाग नंबर बे तो अगाउना वीडियो में एटले कि भाग एक अंदर आपने किरणना कुटुंबनी बात, सुमीना कुटुंबनी बात अने दीपालीना कुटुंबनी बात आपने जाणी। तो हवे आपने केटला प्रश्नना जवाब पण मेळवीशुं। पेज नंबर 69 अंदर विचारो अने कहो कह्युं छे, तो तमने शुं कहे छे अहींया, दीपालीना काकाना दीकराना लग्न थया, हवे दीपालीना घरमां शुं फेरफार थशे? जो दीपालीना काकाना दीकराना लग्न थया छे तो एना परिवारमां शुं फेरफार थयो हशे? तो जो दीपालीना घर में एक सभ्यनो वधारो थयो, एक सभ्यनो वधारो थयो अने दीपाली ने भाभी मळ्या, तो एने घरना काम करवामां मदद मळशे अने दीपालीना काकीने काममां राहत पण मळशे। दीकरी सासरे जाय त्यारे तेना पिताना घरे केवुं परिवर्तन थशे? तो दीकरी सासरे जाए तो तेना पिताना घरे एटले के एमना कुटुंबमां एक सभ्य ओछू थई जाए। शुं थाय? एक सभ्य ओछू थई जाए अने दीकरीनी विदायथी तेना पिताने एकलता लागशे। शुं लागशे? एकलता लागशे, तेमना करेला कामनी खोट सालशे, बराबर? કેમ કે દીકરી હતી તો તે કામ કરતી હતી અને હવે કામ બીજાએ એટલે કે પિતાએ જાતે પણ કરવા પડશે। તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો, તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા? તો તેઓ લગ્ન પહેલાં તેમના માતા પિતાને ઘરે રહેતા હતા। તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા? તો તે સમયે માતા પિતા, દાદા દાદી અને તેમના ભાઈ હતા અને કાકીના કુટુંબમાં તે સમયે કાકી, તેમના માતા પિતા અને દાદા દાદી પણ હતા। હવે તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે? તો અમારા કુટુંબમાં છેલ્લે કાકાના લગ્ન થયા અને એમાં અમે પણ ગયા હતા। હવે ભોજન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું? તો મારા કાકાના લગ્ન પ્રસંગે ભોજનમાં મોહનથાળ, કેરીનો રસ, શાક, ભજીયા, પૂરી, રોટલી, કઠોળ, દાળ, કચુંબર, અથાણું વગેરે બધી વસ્તુ બનાવેલી હતી। તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવે છે તે વિશે આપણે લખીશું। તો જુઓ, વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? તો વર હોય એ શેરવાની અથવા તો શૂટ, આપણે જે કોટ કહીએ છીએ ને તે, અને કન્યા હોય તે શું પહેરે? પાનેતર અથવા તો ચણિયાચોળી પહેરે છે, બરાબર ને? હવે લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે? તો લગ્નમાં જો લગ્ન ગીતો હોય, કન્યા વિદાય થતી હોય ત્યારે કન્યા વિદાયનું ગીત હોય, પછી જ્યારે કંકોત્રી લખાતી હોય એ વખતે કંકોત્રીનું ગીત હોય છે, પછી મામીરું ભરાય ત્યારે અને માંડવો સપાય ત્યારે પણ વિવિધ ગીતો ગવાતા હોય છે અને નૃત્યો પણ થતા હોય છે। તો જો તમને ખબર છે ગુજરાતમાં આપણે વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ગીતો અને નૃત્યો પણ ગવાતા હોય છે। તો જો ગુજરાતમાં લગ્ન પ્રસંગે વિવિધ પ્રકારના ગીતો નૃત્યો કરવામાં આવે છે, જેમ કે ઉત્તર ગુજરાતમાં દશલો નૃત્ય, અરવલ્લી વિસ્તારમાં મોરિયો નૃત્ય, જમપુડી ગીત, લેઝીમ નૃત્ય, પછી કન્યા વિદાય ગીતો, પાંસલી ભરવા જતા અને ગવાતા ગીતો, રાસ ગરબો, ઉડો, સરજુ જેવા અલગ અલગ વિસ્તારોમાં નૃત્યો અને ગીતો ગાતા જોવા મળે છે, બરાબર? હવે તમે ગઈ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું? તો તમે લગ્ન પ્રસંગે જાઓ છો ત્યારે તમે શું શું જુઓ છો? તો સરસ સ્ટેજ હોય છે, એટલે કે મંડપ હોય છે સજાયેલો, બરાબર, જે કન્યાને લગ્ન કરવા માટેનું સરસ સ્ટેજ હોય છે અને એને ચોરી કહીએ છીએ આપણે, શું કહીએ છીએ એને?
चोरी मंडप सरस बांधेलो हो चोरी लग्ननी विधि त्या थती हो पछी जमवा माटेनो भोजन कक्ष हो कन्या ने अपाती लग्ननी भेटो सौगादो हो बराबर ज्या चोरी में कन्या अने वर अने कन्याना लग्न थता हो त्या टेबल खुर्शी हो नीचे गादला पण पाथरेला હોય છે। હવે જો ખાસ આપણે અહીંયા આ જોવાનું છે કે આપણે કિરણ સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ જે કયા કારણોથી ફેરફાર થયા છે આપણે જોઈએ બરાબર। તો જો કિરણના કુટુંબમાં ક્યારે ફેરફાર થયો તો જો કિરણના કુટુંબમાં તેની નાની બહેનનો જન્મ થતાં ઘરમાં સભ્યનો ઉમેરો થવાથી બદલાવ આવ્યો બરાબર। કેમ કે કિરણની બહેનનો જન્મ થયો હતો તેમના કુટુંબમાં બદલાવ આવ્યો। ત્યાર પછી સુમીના કુટુંબમાં તો સુમીના પિતાજીની બદલી બીજા શહેરમાં થતાં તેમના કુટુંબમાં બદલાવ આવ્યો હતો। અને દીપાલી તો દીપાલીના કુટુંબમાં ક્યારે ફેરફાર થયો તો તેના કાકાના દીકરાના લગ્ન થતાં તેના કુટુંબમાં એક નવો સભ્ય ઉમેરાતા બદલાવ થયો। હવે ઉપરના જે કારણો જોયા કિરણ સુમી અને દીપાલીના કુટુંબના બરાબર આના સિવાયમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે તો જોઈએ તો કોઈ સભ્યની નોકરી બીજા શહેરમાં લાગે ત્યારે અથવા તો પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય ત્યારે કે જન્મ થાય ત્યારે અથવા તો બીજી કોઈને ભણવા જવાનું થાય ત્યારે અથવા તો કોઈ સભ્યના ઘરમાં લગ્ન થાય ત્યારે પણ ફેરફાર થાય છે। બાળકો હવે તમારે પ્રવૃત્તિ કરવાની છે તો જો ત્રણ વડીલો સાથે વાત કરવાની છે તો કયા કયા એક તમારા કુટુંબમાંથી એક તમારા મિત્રના કુટુંબમાંથી એક તમારા પડોશીના કુટુંબમાંથી તેઓને નીચે કોષ્ટકમાં જે આપેલી છે વિગત પૂછીને ભરવાની છે। તો જો અહીંયા વિગત આપેલી છે તમારા કુટુંબમાં મિત્રનું કુટુંબ અને પડોશીનું કુટુંબ તો જો કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે તમારું કુટુંબ કેટલા વર્ષોથી રહે છે પછી મિત્રનું કુટુંબ અહીંયા કેટલા વર્ષોથી રહે છે ને પડોશીનું કુટુંબ ઓકે પછી અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું એ અહીંયા તમારે ત્રણેયમાં વિગત લખવાની રહેશે। પછી આજે કુટુંબમાં કેટલા સભ્યો છે તમારા કુટુંબમાં મિત્રના કુટુંબમાં અને પડોશીના કુટુંબમાં કેટલા સભ્યો છે તમારે લખવાનું છે। 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા આજથી 10 વર્ષ પહેલાં તમારા કુટુંબમાં કેટલા સભ્ય હતા મિત્રના કુટુંબમાં અને પડોશીના કુટુંબમાં ઓકે। હવે કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો થયા એ પણ તમારે અહીંયા લખવાના રહેશે। હવે છેલ્લે તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો એ તમારે અહીંયા લખવાનું છે। દાખલા તરીકે તમે લખી શકશો કે અમે બધા પરિવાર સાથે નવા શહેરમાં આનંદથી રહીએ છીએ બરાબર અથવા તો મિત્રની વાત તમારો મિત્ર એવો હોય તો એ પણ નવા શહેરમાં ગયો હોય અને એ પણ રહેતો હોય અને પડોશીમાં પણ એવું બને કે એમને બદલી થઈ હોય તો એમને પણ બીજા શહેરમાં જઈને આનંદ લઈ રહ્યા હોય બરાબર। હવે જો બાળકો પેજ નંબર 71ની અંદર હવે જોઈએ તો મારું કુટુંબ આપણા કુટુંબની વાત કરી છે ગઈકાલ આજે અને આવતીકાલે। તો જુઓ પ્રશ્ન કરે છે આપણને કે બધા કુટુંબોમાં કોઈ એક અથવા તો બીજા અલગ અલગ કારણોને લીધે ફેરફાર આવે છે તો તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો તો આપણા કુટુંબમાં શું ફેરફાર આવ્યો એમ કહ્યું છે। તો જો દાખલા તરીકે આપણે તમે એમ કહી શકો કે મારા કુટુંબમાં મારો નાના ભાઈનો જન્મ થયો છે તો અમારા ઘરમાં સભ્યની સંખ્યા વધી ગઈ છે 5 હતા તો અમે 6 થયા અને 6 હતા તો કદાચ અમે 7 સભ્યો
થયા, બરાબર. અને કદાચ કોઈના કુટુંબમાં એવું પણ બની શકે કે કદાચ આ કોરોનાની મહામારીને કારણે કોઈના દાદા અથવા તો કોઈના મમ્મી પપ્પા કોઈ પણનું મૃત્યુ થયું હોય તો ઘરમાં સભ્યની સંખ્યા ઓછી થાય છે, બરાબર. જો હવે આગળ જોઈશું, જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા, એટલે કે તમારી ઉંમરના હતા, ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની દાદા દાદી સાથે આપણે ચર્ચા કરવાની છે. ના, ત્યારે મારું કુટુંબ આજે છે એવું નહોતું. તે સમયે કુટુંબમાં વધારે સભ્યો સાથે રહેતા હતા. દાદાના કહેવા મુજબ તેમના દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, મોટા કાકા કાકી, તેમના બાળકો તેમજ બધા જ એકસાથે કુટુંબમાં રહેતા હતા. દાદીના ઘરે પણ આવી જ વ્યવસ્થા હતી. તે સમયે મારા પપ્પા, મમ્મી, કાકા કાકી અને અમે બધા પિતરાઈ ભાઈ બહેન ન હતા. જો આપણે અગાઉ ધોરણ 3માં પણ શીખી ગયા હતા, સીતાનું જે કુટુંબ હતું, બરાબર, એનું આપણે આપણી નોટબુકમાં ચિત્ર દોર્યું હતું, બરાબર. તો ગયા વર્ષની જેમ આજે પણ આપણે વટવૃક્ષ દોરવાનું છે, બરાબર. કયું? તો જો તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા એ આપણી નોટબુકમાં દોરવાનું છે, બરાબર. જ્યારે આપણા દાદા દાદી આપણી ઉંમરના હતા ને, ત્યારે દાદાને પૂછીને આપણે એ વટવૃક્ષ દોરવાનું છે, બરાબર. હવે જો તમે પોતાને, તમારા ભાઈ, બહેન, માતા અથવા પિતાને એ કુટુંબના વૃક્ષમાં જોઈ શકો છો? જોઈ શકશો એને? બોલો. તો ના, હું મને પોતાને, મારા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને દાદાના કુટુંબમાં જોઈ શકતો નથી, બરાબર ને. હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં તમારે દોરવાનું રહેશે, બરાબર ને. હવે આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે, તમારા દાદા દાદી ક્યાં છે આ કુટુંબના વૃક્ષમાં, અને તમે ક્યાં છો, એ તમારે વટવૃક્ષ દોરવાનું છે અને જોવાનું છે. હવે ચાલો થોડી ઘણી આપણે વાતો કરીએ. તો જો તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે, બરાબર. તો જો આપણે જોઈએ તો દાદાની વાત કરીએ તો દાદાનું કુટુંબ વૃક્ષ અને મારું અત્યારનું કુટુંબ વૃક્ષ ઘણું બધું જુદું પડે છે. કેમ કે દાદાના કુટુંબ વૃક્ષમાં તો તેમના દાદા દાદી, તેમના મમ્મી પપ્પા, મોટા કાકા કાકી, તેમના નાના કાકા કાકી, પછી મારા દાદા દાદી પોતે, તેમના મોટા કાકાના બે પુત્રો તથા નાના કાકાના એક પુત્ર હતો, બરાબર. એ બધા સાથે કુટુંબમાં રહેતા હતા. જ્યારે અત્યારે મારા, એટલે કે આપણી કુટુંબની વાત કરીએ, તમારા કોઈ પણની, તો અત્યારે મારા કુટુંબમાં તો દાદા દાદી, મમ્મી પપ્પા અને આપણે પોતે જોઈએ છીએ, બરાબર. અથવા તો નાની બેન અથવા તો ભાઈ પણ હોય. આમ પહેલાં સંયુક્ત કુટુંબમાં લોકો જીવતા હતા. જે દાદાનું કુટુંબ હતું એ સંયુક્ત કુટુંબ કહેવાય, બરાબર. અને આપણું જે કુટુંબ છે શું કેવું કહેવાય? વિભક્ત કુટુંબ, બરાબર. એમાં કોણ કોણ આવી શકે? મમ્મી પપ્પા, દાદા દાદી અને આપણી પોતે અથવા તો ભાઈ બહેન આવી, બરાબર. એને વિભક્ત કુટુંબ કહેવાય. હવે આપણે શાળામાં પાછા જઈએ. તો જો તમે ભણી ગણીને શું બનવા માંગો છો? કોઈ ભણી ગણીને વકીલ બનશે, કલેક્ટર મોટો બનશે, કોઈ પોલીસ બનશે, કોઈ શિક્ષક બનશે, એ તમે અહીંયા જાતે જવાબ લખશો. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે એ તમે લખશો, બરાબર. મમ્મી હોય, પપ્પા હોય અથવા તો કોઈ પણ હોય. પછી તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? અત્યારે તો બધા ભાઈ બહેન ભણેલા હોય છે, કદાચ આ પણ મમ્મી પપ્પા પણ ભણેલા હોય છે, કદાચ દાદા અથવા તો દાદી પણ હોઈ શકે, બરાબર ને. હવે આપણે પેજ નંબર 72માં જોઈશું. તો જો
लग्न करवा माटे सरकारे चौक्स उम्र नक्की करी छे। आ उम्र पहला लग्न करवा गुनो बने छे, कारण के तेने बाल लग्न कहेवाय छे। बराबर, तो बाल लग्न कोने कहेवाय? तो सरकारे नक्की करी उम्र पहला लग्न करे એટલે કે લગ્ન કરીએ તો એ બાળ લગ્ન કહેવાય। બરાબર, સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરેલી હોય છે। તો કઈ? તો કન્યા માટે 18 વર્ષ અને કુમાર માટે 21 વર્ષ સરકારે નક્કી કરેલી છે ઉંમર। જો એ સરકારે નક્કી કરી છે એ ઉંમર પહેલાં આપણે લગ્ન કરી દઈએ તો આપણને ગુનો લાગુ પડે છે, કારણ કે તેને પછી બાળ લગ્ન કહેવાય। શું કહેવાય? એને બાળ લગ્ન કહેવાય। ઓકે, હવે આપણને કીધું છે શોધી કાઢો અને લખો, તો શું શોધવાનું છે? તો જો તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય તો શા માટે? તો જો આપણી પડોશમાં તો કદાચ હોય કે ના હોય, પણ જો આપણે જોવા જઈએ તો ઘણી વખતે જો એવા બાળકો હોય છે કે જેમને પોતાની ગરીબીના કારણે તેઓને શાળા છોડવી પડે છે। બરાબર, પછી કદાચ એવું પણ બને કે તે ભીફી ન ભરી શકતા હોય અથવા તો તેમના ઘરેથી શાળા દૂર પડતી હોય, અથવા તો એવું પણ બને કે તેમને ભણવામાં રસ રુચિ ન હોય, કદાચ તેમના માતા પિતા નિરક્ષર હોય એટલે કે ભણેલા ન હોય તો પણ એ ભણાવી શકે નહીં, અથવા તો એક મોટું અગત્યનું એ પણ કારણ હોય કે ઘરમાં નાનું બાળક હોય તો તેની જવાબદારી મોટા બાળકને સોંપવાની થાય ત્યારે પણ, અને સોંપવાની થાય અને એવું કામ પર જતા હોય ત્યારે મોટું બાળક ભણી શકતું નથી। બરાબર, તો અત્યારે તેઓ શું કરે છે? તો જુઓ, જે ભણ્યા ન હોય એ લોકો તો શું કરે? તો આ બાળકોને ચાની લારી પર અથવા તો બાંધકામ માટે સાઇટ પર જાય છે, ત્યાં ફેક્ટરીમાં કે હોટલમાં કામ કરવું પડતું હોય છે। બરાબર, હવે હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? કોના? તો એ જવાબ તમારે જાતે લખવાનો છે। વરની અને કન્યાની ઉંમર કેટલી હતી? તો જો સરકારે વરની અને કન્યાની ઉંમર કેટલી નક્કી કરેલી છે? તો વરની ઉંમર 21 કરતાં વધારે અને કન્યાની ઉંમર 18 કરતાં વધારે હોવી જોઈએ। હવે તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? તમે કોઈના લગ્નમાં ગયા હતા, બરાબર, તો તેમણે કેવા કપડાં પહેર્યા હતા તમને ખબર છે? હં, કેવા પ્રકારના કપડાં પહેરે છે? તો જો કન્યાએ પાનેતર બ્લાઉઝ અને ચણિયા ચોરી પહેરે છે, બરાબર, અને માતા પર મોડ નાખે છે। હવે વર, વર શેરવાની ચૂડીદાર પાયજામો અને પાઘડી અથવા તો સાફો માથે, બરાબર, માથે સાફો પહેરે છે, અથવા તો તે કોટ અથવા તો શૂટ પહેરે તો પેન્ટ શર્ટ ટાઈ અને માથે પાઘડી કે સાફો પહેરે છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કિરણ, સુમી અને દીપાલીના કુટુંબના પરિવારની વાત સરસ રીતે જાણી। બરાબર,